સાથે એક ઈશમની ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 11/9/2022 ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલ્તાફભાઈ ગાહા પોલીસ કોન્સ્ટેબલ એલસીબી ભાવનગરનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે હુસેન રસૂલ શાહ દલ રહેવાસી હુડકો સોસાયટી ગોરખી રોડ તળાજા જિલ્લો ભાવનગર સરતાનપર રોડ લીલીવાવ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર તેના નેફામાં ગેરકાયદેસર હથિયાર રાખી ઉભો છે જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ હુસેન રસૂલ શાહ દલ ઉંમર વર્ષ 38 ધંધો માર્કેટ યાર્ડમાં મજૂરી રહેવાસી શેરી નંબર 1 હુડકો સોસાયટી ગોરખી રોડ તળાજા જિલ્લો ભાવનગરવાળા પાસેથી લોખંડની ધાતુનો કાળા કલરનો સિંગલ બેરલનો દેશી હાથ બનાવટનો ચાલુ હાલતનો બેરલની લંબાઈ 14 સેન્ટીમીટર તથા હાથાની લંબાઈ 9 સેન્ટીમીટર ચાલુ હાલતનો તમંચો કિંમત રૂપિયા 5000 મળી આવેલ. આ હુસેન દલને તમંચો ક્યાંથી કોની પાસેથી લાવેલ છો તે બાબતે પૂછતા આ તમંચો તેણે અલ્લાઉદ્દીન અબ્દુલ કરીમભાઈ મલિક રહેવાસી સરતાનપર રોડ તળાજા જિલ્લો ભાવનગરવાળા મારફત અર્જુન લાલાભાઈ ચૌહાણ ભરવાડ રહેવાસી આખલોલ જકાતનાકા પાસે ઇન્દિરાનગર ભાવનગરવાળા પાસેથી લીધેલ હોવાનું જણાવેલ જે અંગે તમંચો તપાસ અર્થે કબજે કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. તો આ સમગ્ર કામગીરીમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ, જ્યાં છે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા, બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ. સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચજેડી સાયન્સ કોલેજ, ધોરણ 1-12 માટે એચજેડી સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ 11 અને 12માં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ, લાઇબ્રેરી, હોસ્ટેલ, જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. તો આજે જ મુલાકાત લો.